બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ માની રહ્યા છે કે બનાસકાંઠામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે, પરંતુ વીમા કંપનીઓનો દાવો છે કે બનાસકાંઠામાં માવઠાથી ખેડૂતોને 33% વધુ નુકસાન નથી થયું, એટલે બનાસકાંઠાના હજારો ખેડૂતોને વળતર મળશે નહીં, હજારો ખેડૂતો પોતાના હકથી વંચિત રહેશે, 1 રૂપિયો પણ વીમા કંપનીઓ બનાસકાંઠાના ખેડૂતોને નહીં આપે। વીમા કંપનીઓએ જે સર્વે કરાવ્યો છે તેમાં નુકસાની 33%થી વધુ નથી તેવો ખુલાસો થયો છે। વીમા કંપનીઓની આ કામગીરી સામે ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। વારંવાર અમારા પાસેથી બેંકોમાંથી વીમો કપાય છે અને આ નુકસાન થાય ત્યારે કોઈ દી સરકાર કે વીમા કંપનીઓ અમને ભરપાઈ કરતી નથી। એ રીતે અમારે આ વીમા કંપનીઓને હાથે લડવું કે સરકાર હાથે લડવું કોઈ અમને લાભ જ થતો નથી। અમારે શું હોય કે 33%થી વધારે બી નુકસાન છે અને આમાં બેંકોવાળા વીમો લઈ લે છે અને એ વીમા છેતરપિંડી અમારી જોડે કરે છે, પણ અમને કોઈ વળતર મળતી નથી અને કમોસમી વરસાદને કારણે અમારે મોટો નુકસાન છે। એક તરફ રાજ્ય સરકારનો દાવો છે કે સમગ્ર રાજ્યના 248 તાલુકાઓમાં નુકસાન થયું છે। રાજ્ય સરકારે પણ 248 તાલુકાઓ માટે સહાયની જાહેરાત કરી છે, પરંતુ વીમા કંપનીઓએ બનાસકાંઠામાં નિયમોનો હવાલો આપી વળતર આપવાથી ઇનકાર કરી દીધો છે। ગુજરાત રાજ્યમાં 251 તાલુકા પૈકી 248 તાલુકાના ખેડૂતોની પડખે ઉભો રહેવાનો રાજ્ય સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ 248 તાલુકાના અંદાજે 56 લાખ અને 35,000 જેટલા ખાતેદાર ખેડૂતોને કુદરતી આપદા વખતે રાજ્ય સરકાર પડખે ઉભી રહી હોય એવી ઐતિહાસિક પ્રથમ ઘટના છે। રાજ્ય સરકાર ભલે સહાય પેકેજને ઐતિહાસિક પેકેજ જાહેર કરી પોતાની વાહવાહી કરે, પરંતુ વીમા કંપનીઓ વળતર આપવા તૈયાર નથી। હવે જો કંપનીઓ વળતર નહીં આપે તો પાક વીમા લેવાનો મતલબ શું રહેશે? ખેતરમાં કોઈ સર્વે કરવા આવ્યા જ નથી, નકે તો ચોમાસું શિયાળું 50% ઉપર પણ નુકસાન છે બરોબર, અને સરકાર એવું કહે છે કે નુકસાન નથી પણ તમે અહીં સર્વે કરો, પણ આજે શું છે કે ખેડૂતો મુદ્દો ઉઠાવે છે પણ નેતાઓ કોઈ મુદ્દો ઉઠાવતા નથી બરોબર, રાજકારણ ભળી જાય છે અને કંપની ચાંચ કરી કણે, સરકારે કરી તો કંપની પાછળ સરકાર પગલાં લે, ખેડૂત તો શું કરે, ખેડૂત બાપડો ગરીબ શું કરે, એના છોકરાનું સંભાળે કે વીમા કંપની કણ લડે કે કોરાટોમાં જાય કે ખેડૂતને કરવું શું? વીમા કંપનીમાં જ્યારે સર્વે કરવાવાળા આવે છે ને ત્યારે અહીં રોડ ઉપર ફરીને સર્વે કરીને જતા રહે છે, ખેતરમાં કોઈ આવતું નથી સર્વે કરવા। એવી અમારી માગણી છે કે એ વ્યવસ્થિત સર્વે કરે અને અમારે 50%થી 60% નુકસાન છે, ટેટીમાં મારે 70% નુકસાન હતું પણ કંઈ વળતર મળી નથી। સરકારી સહાયથી ખેડૂતોને થોડી રાહત થઈ છે, પરંતુ જે હક છે જે અધિકાર છે તે પાક વીમાનું વળતર કંપનીઓ આપવા તૈયાર નથી। કંપનીઓએ જે સર્વે કર્યો છે તેની સામે પણ ખેડૂતોએ સવાલો ઊભા કર્યા છે, એટલે સ્પષ્ટ છે કે કંપનીઓને માત્ર પ્રીમિયમ લેવામાં જ રસ છે, ખેડૂતોને વળતર આપવામાં નહીં। કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।